આપણા સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. ચાંદની ગુડ મોર્નિંગ, શું એક્સપેક્ટેશન આજે રાખવાની રહેશે ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી, કારણ કે ગઈકાલ તો જબરજસ્ત ઘટાડા સાથે બંધ થયા છે? ગુડ મોર્નિંગ વિક્રમ, ગઈકાલે મામૂલી એવી ખરીદારી આપણે થોડા સમય માટે જોઈ હતી અમુક સેશન્સમાં, તે ફરી જે છે વેચવાલી જોવા મળી હતી. શું હતું કારણ ECB નો નિર્ણય, એ પહેલાં આપણે જોઈ લઈએ કે US માર્કેટમાં ઇન્ડાઇસિસમાં જે ઘટાડા સાથે તમે જુઓ છો કે બહુ મેસિવ એવું જે છે અહીંયા સેલિંગ જોવા મળ્યું છે. 2% લઈને 2.5-3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નેસ્ડેકમાં લગભગ 350 અંક છે. ડાઉ જોન્સ તમે જુઓ છો કે 650 અંક અહીંયા ઘટ્યો છે. તો ECB તરફથી જે નિર્ણય આવ્યો છે વ્યાજદરમાં વધારાને લઈને, એ ખાસ કરીને US માર્કેટમાં અસર કરતું જોવા મળ્યું છે. ECB એ અહીંયા સંકેત આપ્યા છે કે જુલાઈમાં સૌથી પહેલાં 0.25%નો જે છે એ દરોમાં વધારો કરશે. ન માત્ર એકવાર, પરંતુ અહીંયા સપ્ટેમ્બરમાં પણ વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા છે. એટલે કે 2 વાર વ્યાજદર વધશે એ સંકેત ECB તરફથી મળી રહ્યા છે. અને એને કારણે ખાસ કરીને આ એક મેજર ફેક્ટર કહી શકાય કે જેને કારણે US માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો અને મામૂલી એવી જે ખરીદારી હતી એ સેલિંગમાં બદલી હતી. તો આ એક છે, સાથે ગ્રોથના આંકડા એટલે કે જે કહેવાય કે અનુમાન ઘટાડ્યું છે. 3.7% હતું એ GDP અનુમાન ઘટાડીને લગભગ 1% ઘટાડ્યું છે અને 2.8% પર કર્યું છે. અને ઇન્ફ્લેશનનું જે અનુમાન છે એ અહીંયા વધાર્યું છે. 5.1 થી ઇન્ફ્લેશન જે છે એ 6.8% કર્યું છે. તો એ અનુમાન માર્ચ મહિના માટે ECB આપ્યું છે ઇન્ફ્લેશનને લઈને. તો જે આજે આવવાના છે ઇન્ફ્લેશન નંબર્સ, એના પહેલાં તમે જુઓ છો કે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે ECBને કારણે. 2024 સુધીનું જે છે એ ઇન્ફ્લેશન નંબર્સ જે છે, ઇન્ફ્લેશન અનુમાન છે, ECB અહીંયા વધારતું જોવા મળ્યું છે. સાથે ટેસ્લાની અગર વાત કરીએ તો જે શેર છે થોડો એવો ઉપર જોવા મળ્યો હતો. જે 30,000 ગાડીઓ ચાઇનામાં સેલિંગ કરી છે જે પહેલાં ઊંચી હતી, પરંતુ એ એટલી કોઈ મેજર ઇવેન્ટ નહોતી કે જેને કારણે માર્કેટને બૂસ્ટ મળે, ખાસ કરીને સેલિંગ જ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આજે US માર્કેટ માટે મહત્ત્વની ઇવેન્ટ રહેશે કે જે ઇન્ફ્લેશન નંબર્સ આવવાના છે એ કઈ રીતે આવે છે અને માર્કેટને કઈ દિશામાં લઈ જાય છે એ જોવાનું રહેશે. હવે નજર આપણે કરી લઈએ US માર્કેટ્સ બાદ બ્રેન્ટ પર. બ્રેન્ટ લગભગ તમે જુઓ છો કે કન્સોલિડેટ કરતું જોવા મળ્યું છે. લગભગ 122-123ના સ્તર તમને બ્રેન્ટમાં જોવા મળે છે. હાલ 122 પર છે અને એમાં ખાસ કારણ એ છે, 1% જેટલું નીચે આવ્યું હતું ગઈકાલે, પરંતુ શાંઘાઈમાં જે છે ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તો આ જે અપડેટ છે એને લઈને બ્રેન્ટ તરત જ રિએક્ટ કરતું તમને જોવા મળે છે. આ બધા મેઇન ફેક્ટર્સ અને એની સાથે સાથે તમે જુઓ છો કે બ્રેન્ટની કિંમતો 123 નજીક પણ પહોંચી હતી. તો લગભગ કન્સોલિડેશનમાં તમે જુઓ છો બ્રેન્ટમાં કારોબાર. અને હવે SGX નિફ્ટી તરફથી આ બધા સંકેતોને લઈને હાલ શું સંકેત મળી રહ્યા છે ભારતીય બજાર માટે? તો અત્યારે તમે જુઓ છો કે લગભગ 250 પોઈન્ટનો ઘટાડો, 16,239ના સ્તર છે. એટલે આજે ફરી એવું લાગી રહ્યું છે કે 1.5%નો અત્યારે ઘટાડો બતાવી રહ્યો છે. તો ભારતીય બજારમાં પણ એક ગેપડાઉન સાથેના ઓપનિંગના સંકેત મળી રહ્યા છે. ઓકે, તો આજે આપણે